જય સ્વામિનારાયણ ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી અલગ અને નવા સ્વાદ સાથે રજવાડી સાબુદાણાની ભેળ આ ભેળ નોર્મલ ફરાળી ભેળ કરતાં એકદમ અલગ બને છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે આ નવી સાબુદાણાની રજવાડી ભેળ રોજ આવી નવી રેસિપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા બે લાઇકોન પર પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી દરેક નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે મેં અહીંયા એક વાટકી ભરી અને સાબુદાણાને લીધા છે તેને મેં ચારથી પાંચ કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા તો અહીંયા સાબુદાણા એકદમ સરસ પલળીને તૈયાર છે તમે જોઈ શકો છો આ રીતે હાથેથીને ને મેસ કરીએ તો સરસ મેસ થઈ જાય છે તો અહીંયા આપણે સાબુદાણા પલળી અને તૈયાર છે તેને હવે આપણે એકદમ પાણી નીતાળી લેવાનું છે આમાં જરા પણ પાણીનો ભાગ રહેવા નથી દેવાનો આપણે સાબુદાણા સ્ટીમ નથી કરવાના આપણે સાબુદાણાને ફ્રાય કરીશું જે બજારમાં સાબુદાણા તળેલા મળે છે તેવા સાબુદાણા આપણે ઘરે બનાવીશું તમે અહીંયા તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ રાખી અને સાબુદાણાને એડ કરી દીધા છે અને એક મિનિટ જેવું થાય પછી આપણે સાબુદાણાને પલટાવી દઈશું જો આપણે તરત સાબુદાણાને પલટાવીશું તો સાબુદાણા સ્ટીકી હોવાને લીધે તે આપસમાં ચીપકી જશે અને છૂટા છૂટા નહીં બને તો અહીંયા આપણા એકદમ સરસ છૂટા છૂટા સાબુદાણા તળાય અને તૈયાર છે અને હવે આપણે તેને મોટા વાસણમાં લઈ લેશું અને હવે આ જ રીતે આપણે બીજા સાબુદાણા પણ તળી લેવાના છે અને ફ્રેન્ડ્સ જે આપણે બજારમાંથી તળેલા સાબુદાણા લઈ આવીએ છીએ તેવા જ આપણે આ રીતે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ અને ફ્રેન્ડ્સ આ રીતે આપણે બીજી બેન્ચ પણ સાબુદાણાની તળી લઈશું અને આવી રીતે સાબુદાણા તરી અને તમે સ્ટોર પણ કરી શકો છો તો આવી રીતે એકદમ સરસ ક્રિસ્પી સાબુદાણા તરાઈ જાય અને એરટાઈટ ડબ્બામાં તમે ઠંડા કરી અને પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો આ રીતે આપણે સાબુદાણાની બીજી બેન્ચ પણ તળાઈ અને તૈયાર છે તો હવે સાબુદાણાને આપણે ઠંડા કરી અને પછી જ આપણે ઉપયોગમાં લેવાના છે તો અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને સાબુદાણા એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે અને છૂટા છૂટા પણ થઈ ગયા છે તો હવે તેને મોટા બાઉલમાં એડ કરીશું અને તેમાં હવે આપણે મેં અહીંયા બે નંગ બટેટાની બાફી છાલ કાઢી અને આ રીતે નાના ટુકડા કરી દીધા છે તે એડ કરીશું અને ફ્રેન્ડ્સ જો તમે બટેટા ન ખાતા હોય તો બટેટાની જગ્યાએ તમે કાચા કેળાને બાફીને લઈ શકો છો તો હવે તેમાં આપણે પાંચથી છ ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું અને એક વાટકી જેટલા કાકડીના આ રીતે નાના પીસ કરીને એડ કરીશું અને સાથે હવે એમાં એક નંગ ટમેટો આ રીતે ઝીણું કાપીને એડ કરીશું અને મેં અહીંયા હોમમેડ બટેટાની સળી લીધી છે તો આ રીતે જો તમારી પાસે બટેટાની સળી ના હોય તો ફરાળી ચેવડો પણ તમે એડ કરી શકો છો તો આ રીતે મેં બે વાટકી ભરી અને બટેટાની ચિપ્સ એડ કરીશું અને હવે તેમાં આપણે ચટણી એડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ મેં આપણી ચેનલ પર પહેલાં જ ગ્રીન અને રેડ ચટણીની રેસિપી બતાવેલી છે તો તેની લિંક હું ડેબસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તીખી ચટણી એડ કરી છે તમે તમારા તીખાસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને હવે તેમાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું તો ગ્રીન ચટણી પણ મેં ત્રણ ચમચી જેટલી એડ કરી છે તે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તો અહીંયા બંને ચટણી એડ થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ જો તમારે દાડમના દાણા કે કાચી કેરી એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો તો અહીંયા હવે બધું જ મિક્સ કરી લઈશું આ આ રીતે તો હવે અહીંયા બધું જ આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને ફ્રેન્ડ્સ જો તમે વ્રતમાં એકનો એક સાબુદાણાની ખીચડી ખાઈને બોર થઈ ગયા હોય તો આ રીતે તમે સાબુદાણાની રજવાળી ભેળ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો અહીંયા હવે આપણી ભેળ મિક્સ થઈ અને એકદમ સરસ તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઈએ તમે અહીંયા સાબુદાણાની રજવાડી ભેળને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે તેની સાથે મેં હોમમેડ બટેટાની ચિપ્સ અને લીંબુ સાથે ગાર્નિશિંગ કર્યું છે તો આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વ્રત કે ઉપવાસમાં જો એકને એક સાબુદાણાની રેસીપી ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય